मैं थोड़ा अंडा ऊपर की ऊपर है ना भाई डमा योगी पाछर से नहीं धर्मेश भाई अंदर न्याय आपो न्याय आपो સ્ટેશન પાસે સ્ટેશન પાસે આજરોજ અમે ગુજરાતની દીકરી કાજલ પર જે નરાધમોએ ભયંકર દુષ્કૃત્ય કર્યું તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભેગા થયા છે. ગુજરાતની આ દીકરીની ફરિયાદ 5 દિવસ પહેલાં અપાયેલી હતી. દુઃખ સાથે કહેવું પડે છે કે 5-5 દિવસ સુધી એ રબારી પીઆઈએ કોઈ તપાસ નહીં કરી. બીજે દિવસે એમ કીધું કે તો એના લગ્ન થઈ ગયા છે ને એના પુરાવા અમે રજૂ કરીશું. જે દિવસે એ ગુમ થઈ તે દિવસે જે વાહનમાં ગઈ એ વાહનના સીસીટીવી ફૂટેજ પણ હતા. ફરિયાદ વિગતવાર હતી પરંતુ તે છતાં એ દીકરીને જો ન્યાય આપવો હોત તો જે તે દિવસે પોલીસ કર્મચારીઓ કામ કરી શક્યા હોત, પરંતુ તે દિવસે કોઈ જ કાર્યવાહી ના કરી. ખરેખર આઘાત તો ત્યારે લાગે કે જો કાર્યવાહી કરી હોત તો એ દીકરી પોતાનો જાન બચાવી શકી હોત, કારણ કે 5-5 દિવસ પછી જ્યારે એની લટકતી લાશ મળી ત્યારે ખરેખર ધૃણા ઉપજે છે. આવા પોલીસને નરાધમોની સામે તો ભયંકરમાં ભયંકર એક્શન લેવાવો જોઈએ. હું તો એમ કહું છું કે આ જેટલા ગુનેગારો ખતરનાક હતા એના કરતાં પણ વધારે ખરાબ અને દુષ્કૃત્ય કરનાર જો ખરાબમાં ખરાબ અધિકારીઓ હોય તો એ પોલીસ કર્મચારીઓ છે. એટલે પહેલાં તો એ લોકોની સામે પણ એક્શન લેવાવા જોઈએ. માત્ર બદલી થઈ છે એ સંતોષ નથી, એટલું જ નહીં પરંતુ આજે પણ એમાંનો એક આરોપી પકડાયો નથી તો તેને પણ તાત્કાલિક પકડીને તેની સામે એક્શન લેવાવી જોઈએ. અમને એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ આ તપાસને ઊંધા માર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો આવું થશે તો એના બહુ જ ખરાબ પ્રત્યાઘાત પડશે, સમગ્ર ગુજરાતમાં પ્રત્યાઘાત પડશે એ પણ હું આજે કહું છું. મને ખરેખર એક લાગણી સાથે એક દુઃખ વ્યક્ત કરું છું કે આજે ગુજરાતની દીકરી હતી માત્ર દલિત સમાજે બૂમો પાડી છે. શા માટે આવું આવું કરવાથી આપણને શું મળે છે? એ દીકરી તો દીકરી છે, મારી હોય કે તમારી હોય, દીકરીના માટે બીજું કશું જ ના વિચારાય. ખરેખર એટલું કહીશ કે કલેક્ટર ઓફિસ પર ભરૂચમાં એક પહેલ થઈ અને આવેદનપત્ર અપાયું. આજે પણ જાહેર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. ઠેરે ઠેર આવા કાર્યક્રમો થાય અને આ રીતે દીકરીના ન્યાય માટે બધા જ તૂટી પડે અને ન્યાય અપાવશે તો હું માનું છું કે ખરેખર એ ગુજરાતની દીકરીને શ્રદ્ધાંજલિ સાચી મળી હશે એમ કહેવાશે. એટલું જ. ભરત માતા કી જય, જય ભીમ.